નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોગસ આઈડીથી 4.50 કરોડની ટ્રેન ટિકિટ બુક કરી હોવાના મામલે સુરતની ઉમરા પોલીસે એકતા ટ્રાવેલ્સને રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં વિજિલન્સની ટીમે દરોડો પાડી એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલે સોફ્ટવેરની મદદથી આઈઆરસીટીસીની વેરીફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સાથે રાખી વિજિલન્સની ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડો પાડી 973 બોગસ આઈડી, 5 લેપટોપ સહિતના 5 હાઈસ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા. આરોપી રાજેશ મિત્તલે સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં 4.50 કરોડ રૂપિયાની કિંમતની ઈ ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જંગલ ગ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.